આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર સાથે પરિચય તેમજ ચૂંટણી રણનીતિ માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને તમામ 26 બેઠક ઉપર તડામાર તૈયારી તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની આજરોજ આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક કરી આગળની રાજકીય રણનીતિ નક્કી કરવામાં આવશે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુસિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયામાં સામેલ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા ખાતે સંયુક્ત રીતે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારને સહયોગ કરશે. ભારતીય જનતા પાર્ટીનું ગઢ એવું મધ્ય ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ઊભું કરનારી આમ આદમી પાર્ટી મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં પ્રાણવાયુ ફૂંકશે અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારને જંગી બહુમતીથી વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. પાર્ટી ગુજરાતમાં 2 બેઠક પર ઇલેક્શન લડી રહી છે, તેવી રીતે 24 બેઠક પર કોંગ્રેસ લોકસભાની ઇલેક્શન લડી રહી છે. તો જે બીજી બેઠકો છે એમાં આમ આદમી પાર્ટીનો પૂરેપૂરો સહયોગ લેવા માટે થઈને અને એમને પણ પ્રચાર પ્રસારમાં જોડવા માટે થઈને એમના વડોદરા આજે વડોદરા લોકસભાની બેઠક મળી છે. તો વડોદરા શહેર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે તેમની સાથે બેઠક કરીને લોકસભાના માટે અલગ અલગ વિધાનસભામાં એમની જવાબદારી નિભાવવા માટે થઈને આજે એમની સાથે ચર્ચા કરીને વાતચીત કરીને કેવી રીતે મતદાન વધારે કરાવી શકાય અને લોકોને વધારે મતદાન કોંગ્રેસ તરફી કરાવી શકાય એ દિશામાં વાતચીત કરવા માટે થઈને આજની આ બેઠક મળી છે અને એમની સાથે ચર્ચા વિચારણા કરી. આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહજીને ઉતાર્યા છે, ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભળી અને મીઠાશ પેદા કરવાની છે. કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો અને એની અંદર જ્યારે કોંગ્રેસે પ્રામાણિક, યુવા, નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખૂબે ખૂબા ફરી મત આપી અને જીતાડશે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તા પણ સૌ લોકો આ જસપાલસિંહને અમે ખુલ્લે આમ સપોર્ટ કરીએ છીએ અને જંગી બહુમતી જીતાડવા માટે પ્રયત્ન કરીશું.